જય જવાન જય કિસાન. આજ રોજ ભાવનગરના મહુવામાં ની બાજુમાં ઊંચા કોટડા સ્થાયી અલ્ટ્રાટ્રેક કંપની જે માઇનિંગ કરવા મથી રહી છે, જમીન ખેડૂતોની જમીન પસાવવા મથી રહી છે, તેની વિશે ડિસ્કસ કરવા એટલા માટે સૌ પ્રથમ તો આ વિડીયોને શેર કરો તો જેટલું બને એટલું ત્યાંના ખેડૂતોની જે પોઝિશન છે એ પોઝિશન અને એ ખેડૂતોની આપવીતી હું તમને કહેવા માગું છું કે હાલ એ ખેડૂતો ક્યાં છે જે આ લાઠીચાર્જ છો ટીયર ગેસના ગોળા વરસાવવામાં આવ્યા અને જે લોકોની ગિરફ્તારી કરી છે તે તમામ મુદ્દાને લઈને તમારી સમક્ષ રજૂઆત કરવી છે. સૌ પ્રથમ સર્વ મિત્રો જલ્પેશભાઈ કથિરિયા શેર કરો એટલે જેમ બને એમ ખેડૂતોની આપવીતી હું તમને કહી શકું જેમાંથી સોરી દોસ્તો થોડોક નેટ પ્રોબ્લેમના હિસાબે થોડીક તકલીફ પડી ગઈ. ધર્મેશ પટેલ બાબરા જય જવાન જય કિસાન. જગદીશ કુંભાણી બાજીરાવ સિંઘમ સર્વ મિત્રો તો પહેલાં શેર કરો વિડીયો યાર, થોડીક તકલીફ પડશે, અંધારું પડશે. વોકિંગમાં નીકળ્યો છું એટલે ઘડીક સુખ દુઃખ સાંયો તડકો અંજવાળું અંધારું આવ્યા કરશે, પણ સર્વ મિત્રોને એક વખત શેર કરવા વિનંતી. હવે વાત હતી આપણે કે આજની ઘટના ભાવનગરના મહુવા તાલુકાની આજની ઘટના વિશેની, તો એ ઘટનાને અનુસંધાને આજ હું તમારી સમક્ષ તેના અમુક પાછા રજૂ કરવા માગું છું કે કેટલી જોર જબરજસ્તી કેટલી જબરજસ્તીથી જે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ અલ્ટ્રાટ્રેક કંપની મહુવા તાલુકાના 20-22 ગામની જમીનો પચાવી પાડવાનું જે કાવતરું ષડયંત્ર છેલ્લા 12 મહિનાથી ઘડી રહી છે તેને વિશે આજથી 12 મહિના પહેલાં એ જમીનની સુનાવણી અલ્ટ્રાટેક કંપની દ્વારા કરવામાં આવી ત્યારે પણ ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો અને આજથી 2-3 મહિના પહેલાં પણ અલ્ટ્રાટેક કંપની દ્વારા એ ગામની અંદર માઇનિંગ ચાલુ કરવામાં આવ્યું ત્યારે પણ ખેડૂતોએ ભેગા મળીને તે ખોદકામ અટકાવી અને જે ખોદકામ કર્યું હતું તેને બૂરી દેવામાં આવેલું અને પહેલેથી છેલ્લા 12 મહિનાથી સતત ખેડૂતો કહી રહ્યા છે કે અમારે અમારી જમીન નથી દેવાની, એક જ સૂત્રે તેઓ ચાલી રહ્યા છે કે જાન દેંગે લેકિન જમીન નહીં દેંગે. તો આને આ પ્રોબ્લેમ તો આની વિશે ઘણા સવાલો પેદા થાય છે કે છેલ્લા 12 મહિનાથી જમીનની સંપાદનની સુનાવણીની અંદર
બારે બાર ગામના ખેડૂતો ના પાડતા હોવા છતાં આ ગામ આ કંપનીને જમીન સંપાદન કઈ રીતે થઈ, આમાં કયા અધિકારીઓની ફૂલ સંડોવણી છે? કેમ કે આની અંદર તો ફર્સ્ટ નંબરે તો કલેક્ટર સાહેબ આવે. જમીન સંપાદનની સુનાવણીની અંદર પહેલા મુદ્દાની અંદર કલેક્ટર ઇન્વોલ્વ હોવો જ જોઈએ. કલેક્ટર બાદ આવે છે મામલતદાર, જેની અંડરમાં જ આ બારે ગામડા આવતા હોય. અને ખેડૂત ના પાડવા છતાં અને કલેક્ટર અને મામલતદારના ઇન્વોલ્વ હોવા છતાં કઈ રીતે આ કંપનીને જમીન સંપાદન થઈ? અને થઈ તો થઈ, પાછો માઇનિંગનું કામ પણ જબરદસ્તી ચાલુ કરવામાં આવ્યું. ખેડૂતો ઉપર અત્યાચાર કરીને માઇનિંગનું કામ ચાલુ કરવામાં આવે છે. એટલે કેટલા ટકા લોકશાહી દેશની અંદર તાનાશાહી. સોરી યાર, હવે ટૂંકમાં પતાવી દઈએ. જે આ ઘટના બની તેની અંદર એક વર્ષથી ખેડૂતો સતત ના પાડી રહ્યા છે કે અમારે કોઈ જાતની જમીન દેવાની થતી નથી. અને એનું એક વર્ષથી સતત સૂત્ર રહ્યું છે કે જાન દેંગે જમીન નહીં દેંગે. અને આના સૂત્ર નીચે છેલ્લા 12 મહિનાથી કલેક્ટર સાહેબ અને સરકારશ્રીએ જે જમીનની સંપાદનની સુનાવણી 2 વખત કરીને 2 વખત ખેડૂતોએ વિરોધ કર્યો, છતાં પણ અલ્ટ્રાટ્રેકને જમીન આપવામાં આવી. અને આપી તોય પણ આજની તારીખની અંદર માઇનિંગ કરતી વખતે સરકારશ્રી તરફથી જે મિલિટરી રાજ અને જે પોલીસ પ્રશાસન દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે, લાઠીચાર્જને ટેયર ગેસના ગોળા છોડ્યા બાદ, અને આની આ સરકારના સીએમ મુખ્યમંત્રી શ્રી એમ કહેતા હોય કે મને આનો પૂરો રિપોર્ટ આપો, તો આ કોના કહેવાથી ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે? આ સમજવા જેવી વાત છે કે સરકાર દ્વારા જમીન સંપાદન થાય છે ખેડૂતોની ના હોવા છતાં, અને એના એ ખેડૂતો ના પાડવા છતાં કંપની પોતાનું માઇનિંગ ચાલુ કરે છે. માઇનિંગ ચાલુ કરવાની અંદર ખેડૂતોનો વિરોધ હોવા છતાં પોલીસ પ્રશાસન દ્વારા લાઠીચાર્જ થવામાં આવે છે, ટીયર ગેસના ગોળા છોડવામાં આવે છે. અને આજની હાલના સમયની અંદર મહુવાની સિવિલ હોસ્પિટલમાં 12 જણા એડમિટ કરે છે કરવામાં આવ્યા છે. 12 થી 13 લોકોને એડમિટ કરવામાં આવ્યા છે, અને 25 થી 30 જણા લોકો ઉપર કેસ કરવામાં આવ્યા છે. તો મિલિટરી આપવામાં આવે છે, પોલીસ પ્રશાસન દ્વારા માર મારવામાં આવે છે. તો આ તમામ વસ્તુ શું સીએમના અંદરથી બહાર થઈ છે કે સીએમને ખબર નથી? સીએમ રિપોર્ટ મંગાવે છે બપોરે 3 કલાક, બપોરના 3 કલાકે તો સીએમને ખબર પડે છે કે ખેડૂતો પર લાઠીચાર્જ થયો, અને પોતે એમ કહે છે કે મને રિપોર્ટ આપો શું છે. તો આ બધું સીએમની ઓફિસથી અલગ થાય છે. જે રીતે પાટીદાર સમાજની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો થયો કે પોતે સીએમને નહોતી ખબર, અને એવી જ રીતે આજનો લાઠીચાર્જ થયો ખેડૂતો ઉપર. તો શું તમામ લાઠીચાર્જ જેટલા પણ ગુજરાતની અંદર મધ્યમ વર્ગ અને કોઈ પણ સમાજ ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે તે તમામ સીએમના અંડર બહાર થતા હશે? શું દિલ્હીના હુકમથી થતા હશે? આ જ પ્રશ્નને લઈને એક અવઢવ ભરી કહાની થઈ ગઈ છે કે સીએમને અંડરમાં